કુદરતી રીતે ઉર્જાઓ ઉપરની તરફ જશે. તે કરોડરજ્જુની નજીકના વિસ્તારને જબરદસ્ત રીતે સક્રિય કરે છે. કરોડરજ્જુની બંને બાજુના સ્નાયુઓને મજબૂત કરે છે. તમારી બુદ્ધિની તીક્ષ્ણતા, તમે જોશો કે એક બદલાવ આવે છે, ફક્ત એટલા માટે કે તમે થોડીક સામાન્ય વસ્તુઓ કરી રહ્યા છો. અલ્ટિમેટલી આખરે ગમે તે તમે જીવનમાં ગમે તે કરવા માંગતા હો, તમારી પાસે કેટલી સ્પષ્ટતા છે તે જ બધું છે, નહીં કે કોઈ પણ વસ્તુ માટે. હા કે ના? જો તમારી પાસે સ્પષ્ટતા નથી તો આત્મવિશ્વાસ વડે તમે તેની કમી પૂરી કરશો. આત્મવિશ્વાસ એ સ્પષ્ટતાનો ખૂબ નબળો વિકલ્પ છે. એ એવું છે કે એક ખૂબ વ્યસ્ત હાઈવે છે, વાહનો ઝડપથી જઈ રહ્યા છે, તમારી નજર સ્પષ્ટ નથી. તમે આત્મવિશ્વાસ લાવો છો, તમે એવું કરી શકો છો. તમે તમારી જન્મકુંડળીનો આધાર લઈ શકો છો. તમને ખબર છે તમારી પાસે એક હોરોસ્કોપ હોય છે. તમે તમારા હોરોસ્કોપને ટાંકીને એમ કહી શકો છો કે મારા હોરોસ્કોપમાં લખ્યું છે હું 95 વર્ષ જીવવાનો છું, મને કાંઈ થવાનું નથી, અને બસ ઓળંગી જાઓ. તમે કદાચ પાર કરી લો. અથવા તો તમારો એકાદો નારો વાપરો જે તમારામાં આત્મવિશ્વાસ લાવે. તમે કહી શકો છો જય શ્રી રામ, તમે અલ્લાહુ અકબર કહી શકો, હેલ મેરી, તમને જે ગમે તે, જે પણ તમારા માટે કામ કરતું હોય. જોરથી નારો લગાવો અને સામા છેડે દોડી જાઓ. ઇટ મે વર્ક. તે કદાચ કામ કરી જાય, ફક્ત નસીબથી અથવા તો કોઈક ડ્રાઈવરની દયાના કારણે. પણ જો દરરોજ તમે આવું કરો તો અમને ખબર છે તમને ક્યાંથી ઉપાડવા. એક દિવસ તમે આત્મવિશ્વાસથી તે કરી લો તો આત્મવિશ્વાસ એ સ્પષ્ટતાનો વિકલ્પ નથી. જો તમે કંઈ પણ સફળતાપૂર્વક કરવા માંગતા હો તો તમારી પાસે સ્પષ્ટતા હોવી જ જોઈએ, નહીં કે? જો સ્પષ્ટતા લાવવી હોય તો સૌથી મહત્વની વસ્તુ છે કે તમારી કરોડરજ્જુ ચોક્કસ અવસ્થામાં હોવી જોઈએ, કારણ કે તમારો બોધ મોટા પ્રમાણમાં ત્યાંથી નિયંત્રિત થાય છે. જેવો કરોડરજ્જુ ફક્ત શારીરિક અંગ નથી, તે માહિતી સંચારનું નેટવર્ક છે, માહિતી સંચારનું એક જોરદાર નેટવર્ક. જો તમે તેને ગુમાવી દો કે જો તે સંવેદના ગુમાવી દે તો તમે નથી જાણતા તમે શું ગુમાવી રહ્યા છો. તમે કંઈક અસાધારણ ગુમાવી રહ્યા છો. એટલે તે ફક્ત શારીરિક અંગ નથી, તે માહિતી સંચારનો આધાર છે જે સિસ્ટમમાં થઈ રહ્યો છે, ખરું કે નહીં? કરોડરજ્જુએ, મારો મતલબ છે કે કરોડરજ્જુએ સળંગ વસ્તુ નથી, તે ઘણું જટિલ તંત્ર છે. દરરોજ તેને ખેંચવાની જરૂર છે. જો તે એકબીજામાં સમાઈ જાય તો કરોડરજ્જુમાં માહિતી સંચારની ક્ષમતા મોટા ભાગે ખોવાઈ જાય છે. એટલે આ યોગ નમસ્કાર તે કરોડરજ્જુની નજીકના વિસ્તારને જબરદસ્ત રીતે સક્રિય કરે છે. કરોડરજ્જુની બંને બાજુના સ્નાયુઓને મજબૂત કરે છે, તેને સશક્ત બનાવે છે, જેથી જ્યારે વ્યક્તિ ઘરડો થાય ત્યારે કરોડરજ્જુનું ભાંગી પડવું, જે ચેતાઓના દબાઈ જવાનું કારણ બને છે, તે નથી થતું. અને જો પહેલેથી જ નુકસાન શરૂ થઈ ગયું હોય તો તમારી કરોડરજ્જુને પુનર્જીવિત કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે યોગ નમસ્કાર. તેમાં આખા શરીર માટે સર્વાંગી ફાયદા છે. યોગ નમસ્કાર એ પોતાનામાં જ એક સંપૂર્ણ અને સરળ પ્રક્રિયા છે. કુદરતી રીતે ઉર્જાઓ ઉપરની તરફ જશે. જો તમે બસ તમારા પગ જોડે રાખો અને ઉભડક બેસો તો ઉભડક બેસવું એ શ્રેષ્ઠ છે. જો તમે તમારા પગ જોડે રાખી શકો અને ઉઠક બેઠક કરી શકો, જે તમારામાંથી મોટાભાગના લોકો નહીં કરી શકે, ઘણા ઓછા લોકો કરી શકશે. આપણે વધારે પડતી ઉર્જા નથી ઈચ્છતા. એટલે બીજું શ્રેષ્ઠ આસન છે કે તમે તમારા પગ તમારા ખભાની સીધમાં રાખો, તમારા ખભાની પહોળાઈના બરાબર. તમે 21 સુધી કરી શકો છો. 21 એ અભ્યાસ માટે સારો આંકડો છે. જો તમે તે નથી કરી શકતા તો 7 થી શરૂ કરો.
ધીમે ધીમે દર બે દિવસે એક વધારે જો તમે કરો તો લગભગ 40 દિવસમાં તમે 21 સુધી પહોંચી જશો, જે કરવા માટે એક સારો આંકડો છે. તમે જોશો કે તમે જે રીતે કામ કરો છો તેમાં અસાધારણ બદલાવ આવશે. જો તમારી બુદ્ધિમત્તાને માપવાનો કોઈ રસ્તો હોય, તમારી બુદ્ધિની તીક્ષ્ણતા, તમે જોશો કે એક બદલાવ આવી રહ્યો છે. ફક્ત એટલા માટે કે તમે થોડીક સામાન્ય વસ્તુઓ કરી રહ્યા છો. હળવાશ અને કરોડરજ્જુને સક્રિય કરવા માટે